ગુજરાતમાં વર્ષા ઋતુની ધમાકેદાર એન્ટ્રી થઈ. પૂર્ણવિરામ, વરસાદના આગમને વિકાસ કાર્યોની ગતિને જરાય મંદ નથી પડવા દીધી. આ વાતની સાબિતી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કરીને આપી. પૂર્ણવિરામ, ગાંધીનગર જિલ્લાના પાનસર ડેશ છત્રાલ રોડ ઉપર 34 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજ અને કલોલ તાલુકાની MSCPનું ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા કાર્યાલયનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ફ્લાયઓવર લોકાર્પણના પગલે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની પરિવહન સેવા સલામત અને ઝડપી બનશે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના પણ કરી હતી. પેરેગ્રાફ, નોંધપાત્ર બાબત એ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને ઓડા રિંગ રોડના જંકશન પર બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર ₹28 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જ્યારે ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે બનેલો ફ્લાયઓવર ₹17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. પૂર્ણવિરામ, સર્વિસ રોડ અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ધરાવતા આ ફ્લાયઓવર અનુક્રમે 1195 મીટર અને 794 મીટરની લંબાઈ ધરાવે છે. પૂર્ણવિરામ, આ અવસરે ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ, ગાંધીનગર જિલ્લાના પાનસર ડેશ છત્રાલ નજીક અમદાવાદથી દિલ્હી સુધીમાં DFCC યોજના હેઠળ પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન કુલ મળીને 4 ટ્રેક પર ટ્રેન ચલાવવાની યોજના છે. પૂર્ણવિરામ, હાલમાં 20-22 વખત ફાટક બંધ કરવામાં આવે છે, જેના લીધે મુસાફરોને ખૂબ પરેશાની ભોગવવી પડે તેમ હોય આ રૂટ પર ₹34 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી છે. પૂર્ણવિરામ, ફાટક બંધ કરવાની પરેશાનીનું નિવારણ થશે તેમજ સમય તથા ઈંધણની બચત થશે. પૂર્ણવિરામ, આ ફાટક કેન્દ્ર સરકારના રેલવે વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા ₹50-50% કોસ્ટ શેરિંગ મુજબ બનાવવામાં આવ્યું છે. પેરેગ્રાફ, ગુજરાતની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. પૂર્ણવિરામ, આ મુલાકાત દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. પૂર્ણવિરામ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લીધેલા નાગરિકોની પૃચ્છા કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. પૂર્ણવિરામ, મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોરોના વેક્સિન અંગેની માહિતી મેળવી હતી. પૂર્ણવિરામ,